हेलो विद्यार्थी मित्रों, आज आपने सब्जेक्ट इंग्लिश नी अंदर ग्रामर नो टॉपिक से कंटिन्यू फ्यूचर टेन्स अने एना इंट्रोगेटिव सेंटेन्सीस एटले के चालू भविष्यकाल अने तेना प्रश्नार्थ वाक्यों ते आज आपने शीखवाना छे। तो सौ प्रथम तो आपणे तेनी वाक्यरचनाओ छे जोई लीए अने एना उपरथी आपणे वाक्यों कई रीते बनावाना ए आपणे शीखीशुं। पहेली विल एटले जे जारे कंटिन्यू फ्यूचर टेन्स नी अंदर जो प्रश्नार्थ वाक्य छे शुं थी पूछवामां आवे त्यारे शुरुआत नी अंदर आपणे विल छे वर्ड्स आपणे मूकवानो छे, एनी पछी करता एटले के आपणो सब्जेक्ट, एनी पछी हमेशा बी अने एनी साथे क्रियापद ने आईएनजी, जे क्रियाओ थई रही होय ए क्रियानुं जे वर्ब बनतुं होय वर्ब ने आईएनजी आपणे लगाववानुं छे, एटले के वी फोर अने एना पछी कर्म अने अन्य शब्द। एक्जाम्पल जुए, पहेलू एक्जाम्पल आपेलू छे शुं तेणी लोकोने जवाब आपी रही हशे। हवे जवाब आपी रही हशे एटले आपणे आपने खबर पड़ी कि एक क्रियाओ छे भविष्यमां थई रही हशे, पण आपने प्रश्न पूछेलो कि शुं तेणी लोकोने आंसर आपी रही हशे, जवाब आपी रही हशे, एटले आ बे उपरथी आपणने खबर पड़े छे कि जवाब आपी रही हशे अने प्रश्नार्थ वाक्य, एटले प्रश्नार्थ वाक्य छे अने जवाब आपी रही हशे, प्रश्न पूछेलो छे एटले भविष्यकाळ, चालू भविष्यकाळ छे ए आपणने खबर पड़े। हवे आपणे हमणां वात करी के ज्यारे कंटिन्यू फ्यूचर टेन्स नी अंदर जो प्रश्न छे शुं वडे पूछवामां आवे छे तो शरूआत आपणे अंग्रेजीमां विल थी करवानी होय छे, बराबर। एनी पछी करता, तो अहींया करता तरीके कोण आपेलू छे, તેણી, તો તેણી માટે કયો વર્ડ આવશે, વર્ડ આવશે શી, બરાબર। તો હવે વાક્ય જોઈએ કે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ છે એટલા માટે શરૂઆતમાં જો શું વડે પ્રશ્ન પૂછાયેલો છે તો વિલ થી શરૂઆત કરશું, એના પછી કરતા એટલે કે શી, અને બી એ ફરજિયાત પ્રમાણે કરતા પછી લગાવવાનું છે, અને જે ક્રિયાઓ થતી હોય એને આઈએનજી એટલે જવાબ આપવાની ક્રિયાઓ થઈ રહી હશે એવું કહે છે, એટલે બી આન્સરિંગ, કોને આ જવાબ આપી રહી છે, ટુ પીપલ, લોકોને, વિલ શી બી આન્સરિંગ ટુ પીપલ, આવો એનો પ્રશ્ન થતો હોય છે। એટલે વાક્યરચના જો આપણે યાદ રાખીશું તો આ જે ફોર્મેટ છે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સનું એ ખૂબ જ ઇઝી, ખૂબ જ સરળ રીતે આપણે બનાવી શકીએ। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, શું તે તેના પપ્પાને મદદ કરી રહ્યો હશે, મદદ કરે, મદદ કરવાની ક્રિયાઓ એ કરી રહ્યો હશે ભવિષ્યની અંદર, તો ભવિષ્યકાળ કરી રહ્યો હશે એટલા માટે ચાલુ ભવિષ્યકાળ, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ચાલુ ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો છે ખબર પડી। પ્રશ્ન છે એ શુંથી પૂછાયેલો છે, ફરીવાર વિલ એ શરૂઆતની અંદર આવશે, એની પછી કરતા અહીંયા આપેલો છે તે, એટલે એક કોઈ વ્યક્તિની, છોકરાની વાત કરે છે એટલા માટે હી, વિલ હી, પછી આપણે મૂકવાનું છે ફરજિયાત પણે બી, અને ક્રિયાપદ જે ક્રિયાઓ થતી હોય એને આઈએનજી, વિલ હી બી હેલ્પિંગ હિઝ ફાધર, શું તે તેના પપ્પાને મદદ કરી રહ્યો હશે, આટલું આપણે યાદ રાખવાનું છે। ચાલો નેક્સ્ટ, શું તેની રસોઈ બનાવી રહી હશે, હવે આપણે વાક્યરચનાઓ માઇન્ડમાં બેસી ગઈ છે, શરૂઆતમાં શું બનાવી રહી હશે એટલે ભવિષ્યકાળનો પ્રશ્નાર્થ વાક્ય, ચાલુ ભવિષ્યકાળનો પ્રશ્નાર્થ વાક્ય છે, તો વિલ કરતા, એના પછી કરતા એટલે શી, વિલ શી બી ફરજિયાતપણે મૂકવાનું છે, બનાવી રહી હશે એટલે મેકિંગ, અને રસોઈ એટલે ફૂડ, વિલ શી બી મેકિંગ ફૂડ, કે શું તેની રસોઈ બનાવી રહી હશે। નેક્સ્ટ જોઈએ, શું તે મીટિંગમાં સાચું બોલી રહ્યા હશે, બરાબર, વિલ, પછી કરતા તરીકે તે આપેલું છે એટલે હી, એના પછી બી, અને બોલી રહ્યા એટલે સ્પીકિંગ, એટલે વિલ હી બી સ્પીકિંગ ટ્રુથ, એટલે સાચું, ઇન ધ મીટિંગ, કે શું તે મીટિંગમાં સાચું બોલી રહ્યા હશે। એની પછીની વાક્યરચના જોઈએ, શું તેણી રૂમ શણગારી રહી છે, એટલે શણગારવું, અને શું વડે પ્રશ્ન છે, વિલ તેણી એટલે શી, વિલ શી એટલે, એના પછી ફરજિયાત પણે બી, વિલ શી બી ડેકોરેટિંગ રૂમ, ડેકોરેટ કરવું એટલે શણગારવું, અને શણગારી રહી હશે એટલે બી ડેકોરેટિંગ, બરાબર। એટલે અહીંયા જે યલો કલરમાં આપેલો છે પાઠ ગુજરાતીમાં એ જ, એનું જે અંગ્રેજી થાય છે એ તમને આપેલું છે યલો કલરની અંદર અંગ્રેજીમાં, બરાબર। તો આવી રીતે જ્યારે ચાલુ ભવિષ્યકાળની અંદર શું વડે પ્રશ્ન થતા હોય ત્યારે આ પ્રમાણે વાક્યો છે બનતા હોય છે।
હવે આપણે એ વાક્ય રચનાની વાત કરીએ કે જ્યારે કોઈ સ્થળ કોઈ સમય શા માટે કોઈ કારણ દર્શાવવાનું હોય એવા પ્રશ્નો જો પૂછાતા હોય ચાલુ ભવિષ્યકાળની અંદર તો એની વાક્ય રચનાઓ કેવી હોય એ જોઈએ અને પછી એના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો જ્યારે ડબલ્યુએચ વર્ડ્સ આવતા હોય એટલે શરૂઆતની અંદર આપણે વાય વેર વેન આવા બધા શબ્દો છે એ બધા આપણે આગળ મૂકવાના છે અને એની પછીની વાક્ય રચનાઓ વિલ, સબ્જેક્ટ, બી, ક્રિયાપદને આઈએનજી અને અધર વર્ડ્સ, કર્મ અને અધર વર્ડ્સ આપણે આ જોવાનું છે. એક્ઝામ્પલ જોઈએ. લેક્ચરમાં કોણ ભણાવી રહ્યા હશે? લેક્ચરમાં કોણ ભણાવી રહ્યા છે એટલે કોણ, એના ઉપર આપણે ભાર દેવાનો છે. ડબલ્યુએચ વર્ડ છે આપણે આગળ મૂકવાનો છે. તો કોણ એટલા માટે અંગ્રેજીમાં વર્ડ્સ થશે હુ, અને એના પછી આપણે વાક્ય રચના દેખાય છે આગળ શું આવશે એની પછી વિલ, અને કરતા, કરતા અહીંયા કોણ કરતાને જ પ્રશ્ન પૂછે છે એટલે અહીંયા કરતા આવશે નહીં. તો આ વાક્ય રચના કઈ રીતે બને છે? હુ વિલ બી ટીચિંગ, ટીચિંગ એટલે ભણાવી રહ્યું, ઇન લેક્ચર, તમને લેક્ચરમાં કોણ ભણાવી રહ્યા છે, આવો એનો મિનિંગ થતો હોય. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. કેમ તેણી તે કામ કરી રહ્યો છે? કેમ તેણી તે કામ કરી રહ્યા છે? તો વાય વિલ હી બી ડુઈંગ ધેટ વર્ક. હવે વાક્ય રચનાઓ આપણે યાદ રાખીએ અને એના પ્રમાણે વાક્યો છે બધા બનાવી શકીએ. ભારતમાં કેટલા મૂવી હિટ થઈ રહ્યા હશે? હિટ થઈ રહ્યા હશે એટલે ભવિષ્યકાળ છે, ચાલુ બરોબર થઈ રહ્યા હશે, ચાલુ ભવિષ્યકાળ અને એનો પ્રશ્ન. અને કેટલા મૂવી એટલે હાઉ મેની, તો ડબલ્યુએચ વર્ડ છે આપણે આગળ મૂકવાનો છે હાઉ મેની બરાબર. એની પછી મૂવીઝ, હાઉ મેની મૂવીઝ વિલ બી ગેટિંગ હિટ ઇન ઇન્ડિયા બરાબર. હિટ થઈ રહ્યા હશે એટલે બી ગેટિંગ હિટ ઇન ઇન્ડિયા, કે કેટલા મૂવી છે ભારતમાં હિટ થઈ રહ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. કોની સાથે વિરાજ કારની મુસાફરી કરી રહ્યો હશે? કોની સાથે એટલે વિથ વુમ, એવો વર્ડ્સ થાય. વિથ વુમ વિલ વિરાજ બી ટ્રાવેલિંગ બાય કાર, કે વિરાજ છે કોની સાથે મુસાફરી કરી રહ્યો હશે, આવો એનો મિનિંગ થતો હોય છે. એટલે કોની સાથે, વિથ વુમ એ ડબલ્યુએચ વર્ડ છે આપણે આગળ લગાવવાનો હોય છે. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 15 ઓગસ્ટે કઈ મૂવી રિલીઝ થશે બરોબર, એટલે રિલીઝ થશે એટલે ભવિષ્યકાળ છે આપણને ખબર પડે. અને પ્રશ્નાર્થ વાક્ય હવે જોઈએ. આ વાક્ય છે કઈ રીતે બનાવવાનું છે? કઈ મૂવી એટલે વિચ મૂવી એટલે ડબલ્યુએચ વર્ડ છે તમારે આગળ લખવો પડે. વિચ મૂવી વિલ બી રિલીઝિંગ, રિલીઝિંગ રિલીઝ થવું બરોબર, એટલે મૂવી થિયેટરમાં આવવી. વિચ મૂવી વિલ બી રિલીઝિંગ ઓન 15 ઓગસ્ટ, 15 ઓગસ્ટે કઈ મૂવી છે એ રિલીઝ થશે. તો આ હતું કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ બરાબર, અને એના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો, ચાલુ ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો. તો એની બે વાક્ય રચનાઓ જોઈએ. એક જ્યારે શું વડે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે, અને બીજું જ્યારે કોઈ ડબલ્યુએચ વર્ડ્સ વેન, વિથ વુમ, વિચ આવા બધા જે વર્ડ્સ આવતા હોય એનાથી જે પ્રશ્નતા હોય ત્યારે કઈ રીતે બનાવાય એની વાક્ય રચનાઓ આજે આ લેક્ચરની અંદર આપણે જોઈએ. હવે નેક્સ્ટ જે છે લેક્ચર એ આપણે આગલા વિડીયોની અંદર જોશું અને એની વાક્ય રચનાઓ છે આપણે સમજીશું. થેન્ક યુ.